નમસ્કાર. અર્વાચીન યુગની એક એવી વાત લઈ અને અનુપમા ગોંડલથી આપણી વચ્ચે આવ્યા છે, જે આપણી સાથે ગુજરાતી સાહિત્યના એવા સીમાસ્તંભરૂપ સર્જકો અને સર્જનોની વાત વેતી મૂકવાની છે, જેણે જીવનમાં અને સમાજમાં આમૂલ પરિવર્તનની એક પ્રક્રિયા કરી. કેટલા ઊંડાણથી એ જવાના છે, શું કરવાના છે, એનો બહુ લાંબો પરિચય અત્યારે આવશ્યક નથી. પણ ટૂંકમાં અનુપમાનો આવકાર કરી અને અનુપમાને હું એવું પૂછું કે અનુપમા, તમે જે વાત લઈને આવ્યા છો એ અર્વાચીન યુગના સીમાસ્તંભરૂપ સર્જકો અને સર્જનની વાત લઈને આવ્યા છો. તમારી દ્રષ્ટિએ સીમાસ્તંભ કોને કહેશું અને શા માટે એ સર્જક કે સર્જનને સીમાસ્તંભરૂપ સર્જન અથવા સર્જક તરીકે આપણે વેતા મૂકીએ? સર, આપણે એને સીમાસ્તંભ સર્જકો એટલા માટે કહીએ છીએ કે જેના અને જેમનાથી, વાહ, સમાજમાં જેના અને જેમનાથી, સમાજમાં, શિક્ષણ જગતની અંદર અને વ્યવહારની અંદર જ્યારે આમૂલ પરિવર્તનનો આરંભ થઈ ચૂક્યો છે એને આપણે સીમાસ્તંભ સર્જકો કહી શકીએ છીએ. સુંદર, મહત્વની અને બહુ જ ટૂંકમાં વાત કરી. સમાજ અને શિક્ષણ, કેળવણી વિહીન સમાજ ગતિ ન કરી શકે, અને અનુપમાએ બે જ શબ્દોમાં સીમાસ્તંભ સર્જન અને સર્જક સ્વરૂપે સ્થાપિત કરી દીધું છે. ત્યારે આપ સૌની વચ્ચેથી હું વિદાય લઉં અને અનુપમાને વિનંતી કરું, આપની વાણીને આપ આગળ વધારો. નમસ્કાર મિત્રો, આપણે આજે અર્વાચીન યુગ ગુજરાતી સાહિત્યના સીમાસ્તંભ સર્જકો અને સર્જન, અર્વાચીન સાહિત્યની સંજ્ઞા વિશે જો આપણે વાત કરીએ તો 1850ને આપણે સીમાસ્તંભ ગણીએ તો તે પૂર્વેનું સાહિત્ય, તે પ્રાચીન મધ્યકાલીન કે પછી મધ્યકાલીન, 19મી સદી ગુજરાતમાં સાંસ્કૃતિક આંદોલનની સદી છે. સંસ્કૃતિના પાયારૂપ વિદ્યા, કલા, ઉદ્યોગ અને શિલ્પની દિશામાં નવું પ્રસ્થાન થયા. 19મી સદીથી દેશનું વાતાવરણ બદલાય છે. 1819થી ગુજરાતમાં મરાઠી શાસનનો અસ્ત થાય છે અને અંગ્રેજી શાસન શરૂ થાય છે. અશાંતિ અને અરાજકતાને સ્થાને કાયદો અને વ્યવસ્થાનું શાસન આવે છે. તો નર્મદ કહે છે તેમ વીતી ગઈ છે રાત, અર્વાચીન યુગની જાગૃતિ આવી. 1857ના વિપ્લવની નિષ્ફળતા પછી અંગ્રેજ કંપનીની સાથે બ્રિટિશ સરકારનું શાસન આવે છે. હિન્દ બ્રિટિશ સામ્રાજ્યનો ભાગ બને છે. 1857માં જ મુંબઈ, મદ્રાસ અને કલકત્તામાં યુનિવર્સિટી સ્થપાઈ. શાળાઓને કોલેજોથી અંગ્રેજી કેળવણીની શરૂઆત થઈ. 1853માં તાર, ટપાલ અને રેલવેની શરૂઆત પણ થઈ. પાશ્ચાત્ય સાહિત્યનો પરિચય થાય છે અને અર્વાચીન સાહિત્યનો યુગ શરૂ થાય છે. અર્વાચીન યુગના ઘડતરમાં અંગ્રેજી શિક્ષણે બહુ મોટો ફાળો આપ્યો છે. તો પાલગ્રેવની ગોલ્ડન ટ્રેઝેડીના અંગ્રેજી કાવ્યોએ ગુજરાતીમાં એવા ઉર્મી કાવ્યો રચવાની પ્રેરણા આપી અને તેમાંથી અર્વાચીન કવિતા શરૂ થઈ. નર્મદ, દલપતરામ, નંદશંકર, નવલરામ અને નરસિંહરાવ જેવા અનેક વિદ્વાનોએ પોતાના સ્વરૂપોમાં અંગ્રેજી સાહિત્યના પ્રભાવે પરિવર્તન લાવે છે. તો ગોવર્ધનરામ અને રમણભાઈ નીલકંઠના નવલકથા લેખન પાછળ પાશ્ચાત્ય સાહિત્યના નવલકથાના પ્રશિષ્ટ ગ્રંથોની પ્રેરણા પણ રહેલી છે. કાંત, કલાપીમાં સ્વીડનબોર્ગના ધર્મવિચાર રમવા લાગ્યા. અર્વાચીન સાહિત્ય પાશ્ચાત્ય અંગ્રેજી સાહિત્યની જ ભેટ છે. તો આ અર્વાચીન યુગ સંજ્ઞાના સંદર્ભે વિચાર કરીએ તો ગુજરાતી સાહિત્યને આપણે 3 તબક્કાઓની અંદર એનો સમાવેશ કરી શકીએ છીએ. તો પહેલો તબક્કો છે 1845થી 1887નો યુગ, જેને આપણે સુધારક યુગ તરીકે ગણીએ છીએ. 1887થી 1920 એ યુગને આપણે પંડિત યુગ ગણીએ છીએ અને 1920થી 1947 સુધીનો યુગ એટલે કે ગાંધી યુગ.
અર્વાચીન સાહિત્ય એ લાક્ષણિક સાહિત્ય છે. અર્વાચીનતા એ એની પ્રથમ અને વ્યાપક લાક્ષણિકતા છે. સર્વગણ રીતે અર્વાચીન હોવ એ અર્વાચીન સાહિત્યનું પ્રાણતત્વ છે. અર્વાચીન સાહિત્ય માનવ જીવનની વેદના અને જગતની પ્રસ્તુતતા વિશે સભાન છે. સમાજ જીવનમાં પરિવર્તનનો જે પવન ફૂંકાવો શરૂ થયો હતો તેમાં રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક પરિબળોએ જે બળ પૂર્યું અને તેના પરિણામ સ્વરૂપ સર્જન ક્ષેત્રે પ્રયોગશીલતા, નાવીન્ય, કલાત્મક અભિગમ, કાવ્યતત્વ, નવપ્રસ્થાન, સમાજ માટે નવી દિશા દર્શિતા જેવા પાસાને ધ્યાનમાં રાખીને અર્વાચીન યુગના સીમાસ્તંભ રૂપ સર્જકો અને સર્જનની વિગતોનું નિરૂપણ પણ અહીં થયું છે. હવે સુધારક યુગના સીમાસ્તંભરૂપી સર્જકો અને સર્જનની વિભાવના વિશે જો આપણે વાત કરીએ તો અર્વાચીન ગુજરાતી સાહિત્યનો પ્રથમ યુગ તે સુધારક યુગ કે સુધારા યુગ તરીકે ઓળખીએ છીએ. 1850ની આસપાસ દેશમાં જે પરિવર્તન આવ્યું ને નવો યુગ સર્જાયો, નવું સાહિત્ય શરૂ થયું તેનું પ્રાથમિક દર્શન આ સુધારક યુગમાં થાય છે. અર્વાચીનતાનો આ પ્રથમ આવિષ્કાર છે. આ યુગના સર્જકો સુધારકો છે. પ્રજાકીય સુધારા અને સાહિત્યિક સુધારાના તેઓ ભેખધારી છે. ધર્મ, સમાજ, રાજ્ય, શિક્ષણ અને સાહિત્યના એ સુધારકનો યુગ હતો, તેથી આપણે તેને સુધારક યુગ કહેવાય છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય એ પરલક્ષી હતું અને તેમાંથી આત્મલક્ષી બનાવવાની પહેલ સુધારક યુગ કરે છે. સુધારક યુગ તે સમગ્ર સમાજ અને સાહિત્યને તેના મધ્યકાલીનપણામાંથી બહાર કાઢીને અર્વાચીન બનાવવા મથનારાના ક્રાંતિકારી પ્રચંડ પુરુષાર્થનો યુગ છે, નવપ્રસ્થાનનો યુગ છે. તો સાહિત્ય ક્ષેત્રે વિષય નિરૂપણ, સ્વરૂપ, શૈલી એ સર્વમાં નવપ્રસ્થાન થાય છે. અહીં નવપ્રસ્થાન એ જ સિદ્ધિ છે. સુધારક યુગમાં સમાજ સુધારાની સાથે સાહિત્યની સુધારાની પ્રવૃત્તિ છે, એટલે પ્રયોગશીલતા, નવપ્રસ્થાન, કલાત્મકતા, સમાજ પર પ્રભાવ આ સર્વદ્રષ્ટિએ પ્રદાન કરનાર સાહિત્યકારો આ યુગમાં અને સમગ્ર ગુજરાતી સાહિત્ય માટે સીમાસ્તંભરૂપ બન્યા છે. તો આ જે સીમાસ્તંભરૂપ જે સર્જકો બન્યા છે એની જો આપણે વાત કરીએ તો એમાં સીમાસ્તંભરૂપ પહેલાં વહેલા સર્જક આવે છે અને એ છે આપણા અર્વાચીનો મહાદ્ય યાને કિન્નરમાં. શુભ શુકન દિવસે મધ્યાહન શોભશે, વીતી ગઈ છે રાત. સમયની દ્રષ્ટિએ દલપતરામ નર્મદા શંકર લાભશંકર દવે યાને કે નર્મદની પૂર્વે આવે, પરંતુ જ્યારે સુધારા યુગના લક્ષણો અને પ્રયોગશીલતા, નવપ્રસ્થાન, કલાત્મકતા, સમાજ પર પ્રભાવ આ તમામ દ્રષ્ટિએ નર્મદ અર્વાચીન યુગનો સૌ પ્રથમ સીમાસ્તંભરૂપ સર્જક બને છે. નર્મદ સુધારાનો સેનાની છે. સુધારા માટે યુદ્ધના ધોરણે કામ શરૂ કર્યું. તેણે અવસાન સંદેશમાં ગાયું છે તેમ વીર, સત્ય ને રસિક ટેકીપણું અરીપણ ગાશે દિલથી એવું એનું વ્યક્તિત્વ હતું જે એના સાહિત્યમાં પણ જોવા મળે છે. ડગલું ભર્યું કે ના હઠવું એવો વીર પ્રગતિશીલ હતો, નવપ્રસ્થાનકાર છે. નવા યુગની નાંદી તેના સાહિત્યની અંદર સંભળાય છે. પ્રયોગ કરતા તે ખચકાતો નથી, લાગણી શબ્દનો નવતર પ્રયોગ તે કરે છે. નર્મદ કવિ, આત્મકથાકાર, કોશકાર, પત્રકાર અને નિબંધકાર છે. નર્મદનું સાહિત્ય સર્જન વિશાળ છે. એમણે આપેલી જે નર્મ કવિતાના બે ભાગોમાં તેના કાવ્યો છે. નર્મ ગદ્યમાં લેખો છે અને કાવ્યશાસ્ત્રમાં પિંગળ પ્રવેશ, અલંકાર પ્રવેશ, નાયિકા વિષય પ્રવેશ લખ્યા છે. કવિ અને કવિતા, કવિ ચરિત્ર, સજીવારોપણ, નાગરિક સ્ત્રીઓમાં ગવાતા ગીત એ સાહિત્ય સંશોધન વિવેચનના ગ્રંથો છે. કૃષ્ણકુમારી, રામ જાનકી દર્શન,
શ્રી દ્રૌપદી દર્શન, સીતાહરણ, શ્રી સાર શાકુંતલ, બાલકૃષ્ણ વિજય નાટકો છે. તેણે દયારામ કૃત કાવ્યસંગ્રહ, મનહર સ્વામીના પદ, પ્રેમાનંદ કૃત દશમ સ્કંધ અને નળાખ્યાનના સંપાદન પણ કર્યા છે. એટલે હાથે નર્મકોશ, નર્મ વ્યાકરણ, નર્મદ કથાકોશ જેવા કોષો આપ્યા, મારી હકીકત આત્મકથા આપી, ઉત્તર નર્મદ ચરિત્ર પણ થયું, ધર્મક્ષેત્રે ધર્મવિચાર જેવો માનવીય ગ્રંથ આપ્યો, રાજ્ય રંગના બે ભાગમાં દુનિયાનો ઇતિહાસ લખ્યો અને દાંડિયો પાક્ષિકથી ગુજરાતને ઉદામવાદી પત્રકારત્વ આપ્યું. નર્મદની કવિતામાં સીમાસ્તંભ માટે જો આપણે વાત કરીએ તો અર્વાચીન ગુજરાતી કવિતાનો તે નવપ્રસ્થાનકાર છે. વિષય અને ભાવનાના નાવીન્ય સાથે કવિતા આવે છે. તેની કાવ્ય વિભાવના દલપતરામની કાવ્ય સમજથી વિકસિત છે. પાશ્ચાત્ય શિળીના ઉર્મી કાવ્યોથી તે પ્રભાવિત છે. તેણે કવિતામાં નવા વિષયો દાખલ કર્યા, પ્રણય અને પ્રકૃતિના અંગત અને આત્મલક્ષી ભાવોને સૌ પ્રથમ ગુજરાતમાં તેણે જ ગાયા. શો હતો આપણો પ્યાર, પ્યારી સંભાર, પાસે બેઉ જ્યારે શા થયા જ જો બે હાલ જુદાઈ મારે. પોતાના પ્રેમ વીરની વાત કરનાર તે જ પહેલો, સલામ રે દિલદાર યારની કબૂલ કરજે, એવું એ જમાનામાં નર્મદ જ લખી શકે. તેણે પ્રકૃતિ કવિતામાં હરણફાર ભરી. કબીરવડમાં શિખરણી છંદમાં કેવું ભમ્ય અને રમ્ય ચિત્ર એ આપે છે. ભૂરો ભાસ્યો ઝાંખો દૂરથી ઘૂમશે પહાડ સરખો, નદી વચ્ચે ઊભો નિર્ભયપણે એક સરખો, દિશ્યો હાર્યો જોધો હરિતણુ હૃદય ધ્યાન ધરતો, સવારે એકાંતે કબીરવડ એ શોક કરતો. ગુજરાતી કવિતામાં દેશાભિમાન શબ્દ સૌ પ્રથમ યોજનાર એ નર્મદ. જય જય ગરવી ગુજરાત, ગુજરાતનું ભવ્ય અને ભાવચિત્ર તે આપે છે. સુધારાનું બાઇબલ ગણાતું હિન્દીઓની પડતી 1500 પંક્તિઓમાં સુધારાનો બોધ કરે છે. વીરસી એ તેમનું અપૂર્ણ મહાકાવ્યમાં પણ તેનો ઉત્કટ દેશપ્રેમ જોવા મળે છે. સ્વતંત્રતાને તે જનદેવી કહે છે. વીરવૃતની પહેલ પણ તો નર્મદ જ કરે છે. સુરત તેનું વતન પ્રેમનું કાવ્ય છે અને એ પહેલું જ વતન કાવ્ય છે અને પહેલું જ નગર કાવ્ય છે. તાપી દક્ષિણ તટ સુરત મુજ ઘાયલ ભૂમિ, મને ઘણું અભિમાન ભોઈ તારી મે ચૂમી, સહુ ચાલો જીતવા જંગ ડગલું ભર્યું કે ના હઠવું, રણ તો ધીરાનું દાસપણું ક્યાં સુધી. એ નોંધનીય શૌર્ય ગીતો છે અને જોશો એ તેમની કવિતામાં દેખાઈ આવે છે. નર્મદના ગદ્યમાં સીમાસ્તંભ રૂપે હજી જો આપણે બીજી વાત કરવી હોય તો એ ગુજરાતી ગદ્ય નિબંધનો પ્રથમ લેખક પણ છે. મુંબઈમાં મિત્રો સાથે અન્યોન્ય બુદ્ધિવર્ધક સભામાં મંડળી મળવાથી થતા લાભ એ 1851માં તેમણે ભાષણ આપ્યું. મંડળી મળવાથી થતા લાભ અને પાછળથી તે નિબંધ ગુજરાતી ભાષાનો પ્રથમ નિબંધ, જે અંગ્રેજી પદ્ધતિનો સૌ પ્રથમ સાહિત્યિક નિબંધ સ્વદેશાભિમાન, રણમાં પાછા પગલાં ન કરવા વિશે રોવા કૂટવાની ઘેલાય, ગુજરાતીઓની સ્થિતિ, સ્ત્રી કેળવણી, આ બધા જ નોંધપાત્ર સુધારાવાદી નિબંધ નર્મગદ્યમાં સમાવિષ્ટ છે. તેમની પ્રત્યક્ષ શૈલી, વ્યુત્ક્રમ શૈલી તેના નિબંધોની અંદર જોવા મળે છે. આ વ્યુત્ક્રમ શૈલી નાના લાલની ડોલલ શૈલીની પુરોગામીની છે. મારી હકીકત 1933માં તેઓ આપે છે અને તે તેમની પ્રથમ આત્મકથા છે ને સત્યનિષ્ઠ ચરિત્રકાર તેઓ સ્થાપે છે. આપણે ત્યાં પોતાની વાત જાતે લખવી એવો ચાલ નથી. તે ચાલ દાખલ કરવા માટે લખેલી
પોતાની એ હકીકત છે, જેમાં નિખાલસતા, એકરાર, પારદર્શકતા અને આત્મનિરીક્ષણ એ પ્રશંસનીય છે. સત્યને પોતાની કથાનો નાયક બનાવી આત્મચરિત્રનો આદર્શ તે ઊભો કરે છે. આ વાત દુર્ગારામે પોતાની રોજનીશીમાં આપેલી છે. ગુજરાતી વિવેચનના શ્રી ગણેશ કરિયા કવિ અને કવિતા દ્વારા કાવ્યશાસ્ત્રનો પાયો નાખ્યો, કવિચરિત્ર રચ્યું, ટીકા કરવાની રીત, કવિ અને કવિતા જેવા લેખોમાં કાવ્ય વિશેની પોતાની સમજ પ્રગટ કરી, રાજ્યરંગ નામે વિશ્વનો ઇતિહાસ આપ્યો, રામાયણ, મહાભારત, ઇલિયડના કથાસાર લખ્યા, મહાપુરુષોના ચરિત્રો નામે ચરિત્ર રેખાચિત્રનો સંગ્રહ કર્યો, શાકુંતલ નાટકનું સંક્ષિપ્ત શાકુંતલ કર્યું, ભગવદ્ ગીતાનું ભાષાંતર કર્યું, નાગર સ્ત્રીઓમાં ગવાતા ગીતો એ દ્વારા લોકસાહિત્યના સંપાદનની શરૂઆત કરી. 12 વર્ષનો સમય કાઢીને, અથાગ પરિશ્રમ વેઠીને 4 ભાગમાં નર્મકોશ આપનાર પણ નર્મદ પ્રથમ જ. સુરતની મુક્તેસર હકીકત અને મેવાડની હકીકત જેવા ઐતિહાસિક સંશોધન અધ્યયન પણ કર્યા. સમાજ સુધારણાના કાર્યમાં વેગ લાવવા તેમજ પોતાના વિચારો લોકોમાં બને તેટલા જલ્દી ફેલાય તે માટે 1864માં દાંડીઓ નામે એક વિચારપત્ર શરૂ કર્યું. સ્પેક્ટેટર જેવું લખાણ લખવાના એ તેઓ હિમાયતી હતા. નિડર પત્રકારત્વનો એ નમૂનો છે. સમગ્રતયા જોતા નર્મદ એ નર્મદ યુગનો યુગધર સાહિત્યકાર છે. અર્વાચીન ગુજરાતના સાંસ્કૃતિક અને સાહિત્યિક જીવનનો એ પ્રથમ સીમાસ્તંભ છે. તો આમ નર્મદે પોતાના સાહિત્ય જીવન દરમિયાન એમને આપણા સાહિત્ય જગતને ઘણું બધું આપ્યું છે. નર્મદ પછી તરત જ એવા જ બીજા સીમાસ્તંભરૂપ દલપતરામની જો વાત કરીએ તો અર્વાચીન ગુજરાતી સાહિત્યના પ્રથમ કવિ અને સાહિત્યકાર દલપતરામ. આમ તો મધ્યકાળના છેલ્લા સમર્થ કવિ દયારામના અનુગામી છે, પણ તેમનો જીવન રંગ સાવ મધ્યકાલીન નથી. એ મધ્યયુગના અંધારમાંથી અર્વાચીન યુગના પ્રકાશમાં આવનાર પહેલા સાહિત્યકાર હતા. અંગ્રેજોના શાસનથી આવનાર શાંતિ અને સલામતીને આવકારી એ ઉપકાર ગણી કુદરતનો હરખ હવે તું હિન્દુસ્તાન. એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બર્સની મિત્રતાથી તેમને અંગ્રેજી સાહિત્યનો પરિચય થયો અને ત્યારથી એમની સાહિત્ય પ્રવૃત્તિએ અર્વાચીન યુગમાં પગ મૂક્યો. એથી પદ્ય પ્રધાન કવિ દલપતરામે ગદ્ય નિબંધ અને નાટકમાં પણ પ્રદાન કર્યું. કાવ્યક્ષેત્રની જો વાત કરીએ તો દલપત કાવ્ય ભાગ 1 અને 2માં તેમની સઘળી કવિતા સમાવિષ્ટ છે. દલપતરામની કવિતા ભલે સંપૂર્ણ કલાત્મક ન હોય પણ તે નિરસ અને કંટાળાજનક તો નથી જ. તેમણે ગમત સાથે જ્ઞાન અને ઉપદેશની પદ્ધતિ રાખી છે. એમની શૈલી બાળબોધ શૈલી છે. કાવ્યના જુદા જુદા બંધ અને છંદના પ્રયોગો ખૂબ કર્યા છે. એમણે અક્ષરમેળ અને માત્રામેળ છંદોની ઓળખ આપી. છંદોના સરસ નમૂના પણ તેમણે આપ્યા. રચ્યા રૂડા છંદ દલપત રામે. ગુજરાતી કવિતાને અર્વાચીનતાના વહેણમાં મૂકવામાં નર્મદની કવિતા જેટલી જ દલપતરામની કવિતા પણ મહત્વની જ છે. જોકે કેટલાક વિશિષ્ટ સંજોગોને લીધે મધ્યકાલીનતા અને અર્વાચીનતાના બંનેના વણાટમાંથી એમની કવિતાનો દેહ બંધાયો છે. અર્વાચીન ગુજરાતી કવિતાનું પહેલું કાવ્ય બાપાની પીપર 1845માં લખનાર આ કવિનું કાવ્ય સર્જન વિપુલ છે. ગરબી પદ જેવી ટૂંકી રચનાઓથી માંડી અને મધ્યકાલીન આખ્યાન જેવી લાંબી રચનાઓની વચ્ચે અનેક નાની મોટી કૃતિઓ એમણે રચી છે. વેન ચરિત્રને બાદ કરતા કવિની લાંબી રચનાઓને કોઈ નિશ્ચિત કાવ્ય પ્રકાર તરીકે ઓળખાવી શકાય એમ નથી.
વેનચરિત્ર, બાળલગ્ન નિષેધ અને પુનર્વિવાહ ઉત્તેજન વિશેમાં વિવિધ દેશીઓવાળા પદોમાં આખ્યાન પદ્ધતિએ વેન રાજાની કથા દ્વારા વિધવા સ્ત્રીઓની કરુણ સ્થિતિ, વિધવા વિવાહના પ્રશ્ને વેન રાજાએ સામાજિક સંઘર્ષનો કરવો પડેલો સામનો એ સઘળાનું વિગતપૂર્ણ વાસ્તવિક ચિત્ર આપી કાવ્યાંતે વિધવા પુનર્લગ્નની હિમાયત કરી છે. જાહેર વ્યાખ્યાનો રૂપે રચાયેલી એમની કેટલીક લાંબી કૃતિઓમાં કથાનો આશ્રય લઈ કે દ્રષ્ટાંતો આપી વક્તવ્યને રસિક બનાવવાની એમની નેમ રહી છે. વ્યવહારુ બોધ દરેક કૃતિનું સામાન્ય લક્ષણ છે. એમાં મુખ્યત્વે દુહા, ચોપાઈના બંધવાળી, હુનરખાનની ચઢાઈ, યંત્ર ઉદ્યોગના આગમનને રાષ્ટ્ર વિકાસ અર્થે ઉપકારક માની બિરદાવતી વેનચરિત્રને મુકાબલે નાની પણ સુગ્રથિત રૂપક કથાવાળી કૃતિ છે. તો જાદવા સ્થળીમાં કેફી દ્રવ્યોથી થતા નુકસાનની વાત અને ભાગવતના 11મા અધ્યાયમાં આવતા પ્રસંગનો આધાર લઈ થઈ છે ખરી, પરંતુ પ્રસંગ કથન નબળું છે. દુહા, ચોપાઈ, સવૈયા, ભુજંગી ઇત્યાદિ છંદોમાં રચાયેલા સંપન્ન લક્ષ્મી સંવાદમાં ધન નહીં પરંતુ એકતા મહત્વની છે. એ બોધ નિધનશા વણિકની કથા દ્વારા તેઓએ આપ્યો છે. કથા કરતા શંપ અને લક્ષ્મી વચ્ચેનો સંવાદ અહીં આકર્ષક અંશ છે. રાજા માટે વિદ્યાભ્યાસનું મહત્વ બતાવવા રચાયેલી ગંડુ રાજાની જાણીતી વાર્તાને સમાવતી રાજ્ય વિદ્યાભ્યાસ તથા ભાવનગરના એક રાજવીના જીવન પ્રસંગને આલેખી એ દ્વારા રાજાના ક્ષમાગુણનો મહિમા કરતી વિજય ક્ષમા, વડોદરાના ખંડેરાવ ગાયકવાડની રાજ્યસભામાં ગુજરાતી ભાષાની દુર્દશાનો વાસ્તવિક ચિતાર આપતી અને ગુર્જરવાણીની વકીલાત કરતી તથા કવિની ભાષાપ્રીતિને વ્યક્ત કરતી ગુર્જરવાણી વિલાપ વગેરે આ પ્રકારની રચનાઓ છે. કવિતા વિલાસ અથવા ફાર્બર્સ વિલાસ અને વિજય વિનોદ એ દલપતરામ પર પડેલા વ્રજ ભાષાની કાવ્ય રીતિના સંસ્કારોને પ્રબળ રીતે પ્રગટ કરતી ગદ્ય પદ્ય મિશ્રિત રચનાઓ છે.